बनासकांठा जिल्लाना धानेरा शहेरमां आवेल व्हाइट क्रॉस ब्लड बैंक खाते आजे विश्व रक्तदाता दिवसनी उजवणी कराई हती। गंभीर परिस्थितिओमां जे समय रक्तनी जरूरियात होय तेवा कठिन समय रक्तवीरो पोताना धर्म समजीने रक्तदान करता होय छे। जो कि वात करवामां आवे धानेरा शहेरनी तो धानेरा शहेरमां अनेक गैरसमजना कारणे लोको रक्तदान करता अचकाता हता, परंतु धानेरामां 2 वर्ष पहेला व्हाइट क्रॉस ब्लड बैंकनी शरूआत करवामां आवी हती अने धानेरा तालुका उपरांत जिल्लाना अन्य तालुकाओमां गामडा सुधी पहोंची नागरिको रक्त આપવા માટે તૈયાર થાય તે માટેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે આજે ધાનેરા તાલુકામાં વર્ષ દરમિયાન અનેક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, તેમજ કોઈ વિશેષ દિવસને પણ રક્તદાન કરીને તે દિવસને માનવામાં આવે છે। ધાનેરા તાલુકામાં જ્યારે રક્તદાન માટે નાગરિકોના ઘરે જવું પડતું હતું અને નજીવા લોકો રક્તદાન માટે તૈયાર થતા હતા, ત્યારે આજે 500 કરતાં પણ વધારે લોકો રક્ત આપવા માટે સામે ચાલીને આગળ આવી રહ્યા છે। ખાસ કરીને ધાનેરા તાલુકાની મહિલાઓ રક્ત માટે આગળ આવી રહી છે, ત્યારે બીકેનું ચેનલના માધ્યમથી રક્તવિરોહી મહિલાઓને ડર્યા કે ગભરાય વગર રક્તદાન માટે આગળ આવવા માટે અપીલ કરી હતી। રક્તદાન કરવું ખૂબ જ સારી વાત છે, હું પોતે 2 વખત રક્તદાન કરી ચૂકી છું અને રક્તદાન કરવાથી કોઈ ડર લાગતો નથી। સ્પેશિયલ દઈને આપણે બનાસકાંઠાનું જોઈએ તો ત્યાં બહેનો ખૂબ જ ઓછા પ્રમાણમાં રક્તદાન કરે છે અને બહેનોને જ રક્તની વધુ જરૂર પડતી હોય છે, તો મારે બધાને નમ્ર વિનંતી છે કે તમે રક્તદાન કોઈ પણ ડર વગર કરો અને બીજાને પણ પ્રેરિત કરો, કારણ કે એ આપણી માટે પણ જરૂરી છે અને બીજાની માટે પણ જરૂરી છે। મારું નામ ગીતાબેન કાસબારામ દેવાસી છે, હું મૂળ ધાનેરાની વતની છું અને મેં બી એક વાર રક્તદાન કરેલું છે। પહેલાં તો ડર લાગે છે પણ બધું કશું થતું નથી, તમે ડર્યા વગર રક્તદાન કરો અને આ એક મોટું દાન કહેવાય છે, સૌથી મોટું દાન રક્તદાન કહેવાય છે, એટલે આપણે વગર ડર્યા આ રક્તદાન કરી શકીએ છીએ અને બહેનોને તો નમ્ર વિનંતી કે તમે ડર્યા વગર રક્તદાન કરો અને બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ સંખ્યાએ આપણે બહેનો હોય રક્તદાન કરી શકીએ એવી માંગ। ધાનેરા તાલુકામાં રક્તદાન માટેની જાગૃતિ લાવવામાં માનવ સેવા સંગઠનનો બહુ મૂલ્ય સહયોગ રહ્યો છે, જેમાં રક્તદાન માટેની શરૂઆત કરનાર માનવ સેવા સંગઠનના કાર્યકરોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું। એક સમય હતો કે રક્તદાન માટે નાગરિકોને શોધખોળ કરવી પડતી હતી, જ્યારે આજે રક્તદાન માટે આગેવાનો વિના સંકોચે સામે આવી રહ્યા છે। આજે વિશ્વ રક્તદાન દિવસ છે, વિશ્વ રક્તદાન દિવસના દિવસે દરેક રક્તદાતાઓને હૃદયના ઉમળકાભેર હાર્દિક શુભેચ્છાઓ। માનવ સેવા સંગઠન દ્વારા આજથી લગભગ 8 વર્ષ અગાઉ જ્યારે અમે કોઈના જોડે રક્તની જરૂરિયાતો હતી ત્યારે બહુ મહા મુસીબતે અમને રક્તદાતાઓ મળતા હતા, પણ અત્યારે અમને એક વાતનો ગર્વ છે કે ધાનેરાના અંદર 2 બ્લડ બેન્કો છે, બંને બ્લડ બેન્કો લગભગ અત્યારે ગર્વથી કહી શકીએ છીએ કે તે ભરેલી હોય છે અને લોકોના અંદર રક્તદાન કરવાની સ્વયંભૂ રક્તદાન કરવાની આવીને રક્તદાતાઓ બ્લડ બેંકમાં આવીને સ્વયંભૂ રક્તદાતાઓ રક્તદાન કરે છે એ બાબતની આજે અમને ગર્વ છે અને આ રક્તદાન દિવસના દિવસે દરેક રક્તદાતાઓને હૃદયથી શુભેચ્છાઓ। ધાનેરા તાલુકામાં વ્હાઇટ ક્રોસ બ્લડ બેંક ખાતે આજે રક્તદાતાઓના સન્માનમાં કેક કાપી ઉજવણી કરાઈ હતી। ધાનેરાની વ્હાઇટ ક્રોસ બ્લડ બેંક દ્વારા થેલેસેમિયાથી પીડિત દર્દીઓને વિનામૂલ્યે રક્ત આપવામાં આવે છે, તેમજ કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન પ્લાઝમા માટે પણ બ્લડ બેંક એ સેવા બજાવી છે। જે પ્રમાણે રક્તની જરૂરિયાતવાળા દર્દીઓ છે એટલા જ પ્રમાણમાં હવે રક્તદાતા પણ મળી રહ્યા છે। ધાનેરા તાલુકામાં રક્તવીરો વધતી સંખ્યાને લીધે અનેક જરૂરિયાતમંદના જીવન બચી રહ્યા છે, તબીબો પણ રક્તદાતાઓને સેવાને બિરદાવી રહ્યા છે। સાહેબ, રક્તદાન લઈને કેટલી જાગૃત આવી છે આપણે વાત કરીએ તો? આજે જોઈએ તો આજે વિશ્વ રક્તદાન દિવસ છે, તો જે લોકો પહેલાં હતા જે બ્લડ આપવા માટે તે બહુ ઓછા લોકો હતા, બહુ ડર હતો એમને, પણ અમારી જ્યારે બ્લડ બેંક ચાલુ થઈ લગભગ 2 વર્ષ થવા આવ્યા તો જાગૃતિ ગામડે ગામડે એટલી બધી આવી ગઈ છે કે સામેથી પણ અમને કેમ્પ માટે આયોજન માટે લોકો કહેતા હોય છે અને સ્વેચ્છાએ પણ એ લોકો બ્લડ બેંકમાં આવીને રક્તદાન કરી જાય છે અત્યારે, અને એની સામે આપણે જરૂરિયાત જોઈએ ધાનેરા તાલુકામાં તો બ્લડની જરૂરિયાત અત્યારે બહુ જ પડે છે, તો એની સામે એમને રક્ત પણ સરળતાથી અમારી બ્લડ બેંકમાંથી મળી રહે છે અને પ્લાઝમા અને બીજા પ્લેટલેટ એ પણ સરળતાથી અહીંયા હવે પહેલાં પાલનપુર જવું પડતું હતું એ હવે ત્યાં જવું પડતું નથી, અહીંયા આપણી બ્લડ બેંકમાંથી જ બધું જ અહીંયાથી સરળતાથી મળી રહે છે અત્યારે। સાહેબ, કેવા પડતા દર્દીઓને વધારે રક્તની જરૂર પડતી હોય છે? અત્યારે ખાસ જોઈએ તો ડિલિવરી પેશન્ટમાં હોય છે, પછી કોઈ એક્સિડન્ટ થયો હોય છે અથવા તો હિમોગ્લોબિન ઓછું હોય
અથવા કોઈ ડેન્ગ્યુ થયો હોય તો એમાં બ્લડની અત્યારે ખાસ જરૂરિયાત પડતી હોય છે. કોરોના વખતે સાહેબ કામ આવ્યા હતા બ્લડ? હા, કોરોના વખતે એ ટાઈમે શું પેલી પ્લાઝમા થેરેપી હતી, તો અમારે ત્યાં છેક પાટણથી અહીં જોઈએ તો પાલનપુરથી થરાદથી બહુ જ અમે પ્લાઝમા આપ્યા અને સરળતાથી લોકો અહીંયાથી અમારા ત્યાંથી પ્લાઝમા એ લોકોને મળી રહ્યા છે. સાહેબ વર્ષે કેટલા રક્તદાતા તૈયાર થતા હશે? હા, વર્ષે અત્યારે જોઈએ તો બહુ બધા 300 ઉપર રક્તદાતા સ્વેચ્છાએ તૈયાર થયા.